आवासना मकानों बे वर्ष थी लाभार्थियों ने न फाड़वाता रोष व्याप्यो छे। प्रधानमंत्री और मुख्यमंत्री आवास ड्रॉनो लाभ न मळता विरोध थई रह्यो छे। मोटी संख्या में लोग सूडा कचेरी खाते पहुंचा। भारे विरोध बाद रजूआत करवामां आवी। 1000 थी वधु लोगों ने मकान फाड़वणी नथी थई, जे बाद रोष फाट्यो छे। खास तो आवासना हप्ता चालू थया पण कब्जो न मळता लोगों में रोष छे। અને ત્યાર પછી અમે ફાળવણી શરૂ કરી, વચ્ચે ઇલેક્શન આવી ગયું, એના કારણે 3-4 મહિના પ્રોસેસ અટકી અને ત્યાર પછી ચાલુ છે, કારણ કે લાભાર્થીઓએ રૂપિયા ભરીને પછી આવાસનો કબજો લેવાનો હોય છે અને અમે એ લોકોને કબજો આપવાના હતા માર્ચ 2020માં, પણ કોવિડની પરિસ્થિતિના કારણે કામ શરૂ થઈ શક્યું નથી, એટલે કબજો આપવાનો બાકી છે. અને એક જે ડ્રેનેજનું મેઇન કામ છે, જે પત્યા વગર એ લોકોને કબજો આપી શકાય નથી, એના માટે અમે લોકોને કહ્યું હતું કે ભાઈ અમે સપ્ટેમ્બર સુધીમાં કામ પૂરું કરીને આપને કબજો આપીશું. પણ મારો ઇસ્યુ માત્ર એટલો હતો કે લોકડાઉનને કારણે કામગીરી થઈ શકી નથી અને લોકડાઉન પૂર્ણ થતાં વરસાદનું પણ થોડું આમાં કામગીરીમાં વિક્ષેપ પડેલ હોય અને ગટરની કામગીરી છે, ડ્રેનેજ વર્ક, જેમાં ચોમાસાને કારણે કામગીરી કરવી શક્ય ન બનતા થોડું આમાં વિલંબ થયેલ છે, પણ જે હવે કામગીરી ટૂંક સમયમાં ઝડપથી પૂર્ણ કરી અને આવાસો આપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં. પૂણા ગુંભારિયા દેવત ગામની અંદર જે મુખ્યમંત્રી અને જે પ્રધાનમંત્રીના જે આવાસ છે, તેમને 1.5 વર્ષ અગાઉ જે ડ્રો કરવામાં આવ્યો હતો, તે ડ્રોની અંદર આ તમામ લોકોને આવાસની ફાળવણી થઈ ગઈ હતી, પણ છતાં પણ જે આવાસ છે તેમનો હજી કબજો નથી આપ્યો. આ તમામ લોકો છે જે પીડિત છે, તેના કારણે તે સુરતના સુડા આવાસ જે કચેરી છે ત્યાં રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ ન આવતા, કારણ કે તેમને હપ્તા ચાલુ થઈ ગયા છે, છતાં પણ તેમની જે મકાનની જે ફાળવણી છે તેમને કરવામાં નથી આવ્યું. તો આપણી સાથે જે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું કે શું કહેવા માંગીએ છે, શું સમસ્યા છે, તમે અહીંયા કેમ આવ્યા છે? તો ઇસલિયે આયે તે હમકો 2 મહિને પહેલે મીટિંગ હુઆ થા, મીટિંગ મેં બોલે થે મેડમ તે 5 સપ્ટેમ્બર કો આપકો મકાન કા ચાબી મિલ જાયેગા, અભી તક હમકો ચાબી મિલા નહીં, હમકો ભાડા ભરના પડતા હે, કિરા યે હપ્તા ભરના પડતા હે, હમારે પાસ કામ ધંધા નહીં, તો હમ કાસે ભરેંગે. મકાન કી ફાળવણી કબ હુઈ થી આપકો? હમારે તો 2015 મેં. બીજા કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું, કારણ કે શું કહેશો, મકાનની ફાળવણી ક્યારે થઈ હતી અને હજુ સુધી મકાન નથી મળ્યા? हमको आज को 5 सितंबर को बोला था चाबी देने के लिए और मैडम साइट पे नहीं पहुंची हैं, इसलिए हमें यहाँ पे सूडा में आना पड़ा और बहुत ज़्यादा परेशान है, इसलिए तो आए हैं यहाँ पे. काम वहाँ पे साइट पे काम भी पूरा नहीं हो रहा है, बहुत ज़्यादा परेशानी हो रही है, इसलिए यहाँ पे चाबी के लिए आए हैं सबसे ज़्यादा. बस मकान का ड्रो कब हुआ था? मकान ड्रो में आपको मकान कब लगा था? हमको 2015 में मकान लगा था, मतलब ड्रो हुआ था. 2015 में फॉर्म भरा था और 2018 में हमारा फॉर्म मतलब ड्रॉ हुआ था और 2 साल हो गए हमको. जी रीते बीजा घना वर्ष थी आज समस्या है तेने लईने લોકો છે તેમની સાથે વાત કરીશું, તેને નિરાકરણ ક્યારે રીતે આવશે? જો ભાઈ, પહેલાં હું એ જ કહું છું કે એ લોકોને બધાને મીટિંગ હોલમાં લઈ આવો, હમણાં કમિશનર સરનો આવવાનો ટાઈમ થયો છે, આપણે ઉપર શાંતિથી બેસીને વાત કરીએ. એ લોકો અગાઉ અનેકવાર રજૂઆત કરી છે, છતાં પણ એ લોકોનું એવું કહેવું છે કે નિરાકરણ નથી આવ્યું. હા, નિરાકરણ નથી આવ્યું, કામ ચાલુ જ છે ભાઈ, શું કરીએ, કામ ચાલુ છે. જે રીતે અધિકારી કહે છે કે કામ ચાલુ છે, કારણ કે વર્ષોથી આ જે સમસ્યા છે છતાં પણ હજી કામ ચાલુ છે, એક મોટી ભૂલ કહી શકાય. હવે જોવાનું કે આ નિરાકરણ કેટલા સમયમાં આવશે. અધિકારીઓ જે ઓન કેમેરા કહી રહ્યા છે કે જે કામ ચાલુ છે, એક બાજુ રજૂઆત કરવાવાળા લોકો અહીંયા સામે બેઠા છે. હવે જોવાનું કે આખી સુરત મહાનગરપાલિકા સુડા આવાસ કરીને સમસ્યાને નિરાકરણ કરશે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.